ચાલો મિત્રો નવું લેક્ચર શરૂ કરીએ છીએ લેક્ચર નંબર સાત આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ ચારના નવ દાખલા સુધી ગણ્યું બરાબર હવે ત્રણ દાખલા બાકી છે સ્વાધ્યાય દસ પોઈન્ટ ચારના દસ અગિયાર ને બાર ગણીએ અને પછી નવ પોઈન્ટ લઈએ ચલો શરૂ કરીએ છીએ જો સમાંતર બાજુ ચતુષ્કોણની પાસ પાસેની બાજુઓ સદીશો એ અને સદીશ બી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો સરળ છે સૂત્ર તમને યાદ હોવું જોઈએ શરૂ કરીએ છે અહીં પહેલાં તો બંનેનો ક્રોસ કરીશું સદીશ એ સદીશ બી નો ક્રોસ પાડક એટલે આપણને ખબર છે એ પ્રકારે આઈ કેરેટ જે કેરેટ કેરેટ અને એના ઘટકો અધિશ ઘટકો વન માઇનસ વન થ્રી ટુ માઇનસ સેવન અને વન છે

के कैरेट चलो એટલે કે 2i કેપ 1 - 6 - 5 એટલે + 5 j કેપ - 7 + 2 એટલે - 5 k કેપ ચાલ હવે સબાચ નું ક્ષેત્રફળ અથવા માગેલ ક્ષેત્રફળ હવે સબાચ નું ક્ષેત્રફળ બરાબર માનાંકમાં એ સદીશ ક્રોસ બે સદીશ એટલે બરાબર અંડર રૂટ પદીસ ઘટકોના વર્ગોનો સરવાળો વીસનો વર્ગ ચારસો પાંચનો વર્ગ પચીસ વધતા એટલે બરાબર આવશે ચારસો પચાસ બરાબર આવશે અંડર રૂટ આ બસો પચીસ ગુણ્યા બે છે અને બસો પચીસનું વર્ગમૂળ કેટલું પંદર ચોરસ એકમ આ એનો જવાબ છે બરાબર છે ઓકે દાખલા નંબર અગિયાર જોઈએ છે ધારો કે સદીસો એ અને બી આપેલા છે સદી સેનું માનાંક ત્રણ સદીસ બીનું માનાંક રોટ ટુ બાય થ્રી છે અને એ અને બીનો ક્રોસ પ્રોડક્ટ મતલબ સદીસ ગુણાકાર એ એકમ સદીસો હોય તો સદીશ એ અને બી વચ્ચેનો ખૂણો શોધો એકદમ સરળ છે થોડું તમને મનમાં ખ્યાલ જો એક શું કરીશું તે ચાલો અહીંથી શરૂ કરીશું અહીં એ ક્રોસ બી સદીશ એકમ છે એટલે માટે આપણી પાસે માનાંકમાં એ સદીશ ક્રોસ બી સદીશ બરાબર એક હવે આ ક્રોસ પડકનું એક અવલોકન છે તમને યાદ હોય તો માનાંકમાં એ સદીશ માનાંકમાં બી સદીશ ઇન્ટુ સાઈન થિટા છે આ ના બરાબર તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે બરાબર તો વન આપ્યો છે આ થીટા શું છે તો એ સદીશ અને બી સદીશ વચ્ચેનો ખૂણો છે આપણે કહ્યું છે એ વખતે ચાલો આ બંનેના મૂલ્યો આપ્યા છે પણ અહીંયા એની કિંમતો મૂકો એટલે એનું માનાંક છે ત્રણ અને બી સદીશનો માનાંક છે રૂટ ટુ બાય થ્રી ઇન્ટુ સાઈન થીટા બરાબર એક ચલો થ્રી થ્રી ગયા રૂટ ટુ આ બાજુ એટલે સાઈન થીટા બરાબર વન બાય રૂટ ટુ અને હવે એમની વચ્ચેનો ખૂણો જે જવાબ છે ચાલો આગળનો દાખલો દાખલા નંબર બાર જુઓ લંબ ચોરસ ના શિરો બિંદુ એ બી સીડી છે અને એમના સ્થાન સદીશ આ પ્રકારે છે તો તે લંબ ચોરસ નું ક્ષેત્રફળ શોધો સરળ છે જોવું જરા લંબચોરસ દોરું છું તો હવે અહીંયા તમે એના નામ આપી દો કે આ એ કહી દો આ બી આ સી અને આ ડી તો લંબ ચોરસનું ક્ષેત્રફળ લઈશું પાયો ગુણ્યા વેદ મતલબ એ બી ગુણ્યા એ ડી અથવા એ બી ગુણ્યા બી સી મારે એ બે સદી શોધવા ના થાય ને પછી એમના માનનો ગુણાકાર ચલો હું એ બી સદી શોધીશ શરૂ કરું છું અહીં ए बी सदीस बराबर तो बी ना स्थान सदी ओछा ए ना स्थान सद बीमा ये बात करो एट हूँ लखूँ छू बी नदीस आई कैरेट प्लस वन अपॉइंट टू जे केट प्लस फोर के केट मईनस ए नो स्थान सदीश मईनस आई प्लस वन बु जे सदीश प्लस फोर के सदीस चलो बराबर આ માઇનસ માઇનસ પ્લસ એટલે ટુ આઈ 1 વન બાય ટુ જે જશે અને ફોર કે પણ જશે ને એટલે એ બી સદીસા ચલો બીસી સદીશ બીસી સદીશ બરાબર શું છે તો સીમાંથી બી બાદ કરવાનું સી એટલે શું આ જે આપેલો છે તે આપણને શું છે તો કે આઈ કેરેટ માઇનસ વન બાય ટુ જે કેરેટ વત્તા ફોર કે કેરેટ ઓછા ચલો બી સદીશ બી સદીશ એટલે આપણી પાસે આઈ કેપ વધતા વન બાય ટુ જે કેપ વત્તા ફોર કે કેપ ચલો બરાબર આ વન બાય ટુ એટલે માઇનસ વન બાય ટુ એટલે માઇનસ વન બાય ટુ જે ને માઇનસ વન બાય ટુ મતલબ જે આવશે માઇનસ અડધો અને માઇનસ અડધો એટલે માઇનસ આખો થશે ફોર કે ફોર કે તો ઉડી જશે આ બંને આવશે આપણી પાસે ચાલો હવે લંબચોરસ એ નું ક્ષેત્રફળ બરાબર માનાંકમાં એ સદિશ સદીશ માનાંકમાં બીસી સદિશ એટલે પાયો એટલે માનાંકમાં એ બી સદીશ અને વેદ એટલે માનાંકમાં બીસી સદિશ એટલે બરાબર ચલો એબી નો માનાંક એટલે શું આવશે આનું માનાંક એટલે ટુ આવશે અને વીસી નો માનાંક એક આવશે આવડે છે ને આપણને અધિશ ઘટકોના વર્ગોનો સરવાળો એનું વર્ગુણ એટલે બે પોતે જ આવશે અને અહીંયા પણ વન આવશે એટલે બરાબર જવાબ બે આવશે એટલે બે એકમ ચાલો આગળનો દાખલો ચલો મિત્રો નવો પોઈન્ટ લઈએ છે સદીસોનું અધિસ્ત્રી ત્રિગુણન મતલબ પેટી ગુણાકાર અને એને અંગ્રેજીમાં બોલવાનું છે સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ ચલો જોઈએ છીએ સદીશોનું અધિશ ત્રિગુણન શું છે ત્રિગુણન દેખાય છે ત્રણ નો ગુણાકાર હશે એવું આપણે અનુમાન કરી શકીએ પણ ગુણાકાર કેવો છે એ આપણે જોવાનું છે શરૂ કરીએ સદીશ એ સદીશ બી અને સદી સી કોઈ પણ ત્રણ સદીશ છે હવે સદીશ એ અને સદીશ બી ક્રોસ સદી સી નું અધિશ ગુણન એટલે સદીશોનું અદિશ ગુણન અધિસ ત્રિગુણન છે બીજા શબ્દોમાં કહીએ તો આમ પણ કહી શકાય અર્થાત સદીશ એ બી અને સીના આ જ ક્રમમાં ગુણાકાર પણ જો ગુણાકાર કેવો છે પહેલાં ડોટ અને પછી ક્રોસ અને જ્યાં ક્રોસ છે એની આજુબાજુ કૌંસ કરવો જરૂરી છે એ મહત્વનું છે કારણ જો એ કૌંસ ના હોય તો કોણ કોની સાથે ગુણાય એ પ્રશ્ન છે આ રીતે છે તો હવે આ પોતે અદિશ થઈ જાય આ બેનો ડોટ પ્રોડક્ટ કોક અધિસ થાય કે ક્રોસ બી સદીશ તો હવે ક્રોસ પ્રોડક્ટ તો બે સદીશો વચ્ચે જ હોય ફરીથી ક્રોસ પ્રોડક્ટ બે હંમેશા સદીશો આ તો અધિશ છે એટલે ખોટું થાય છે મતલબ આ વસ્તુ શક્ય જ નથી એટલા માટે આપણે અહીંયા કોન્સ કરીએ છીએ બરાબર છે યાદ રાખવાનું છે ફરીથી સદીશ એ બી અને સી ના અધિશ્રી ગુણ એટલે શું તો એ જ ક્રમમાં આ પ્રકારનો ગુણાકાર આવે પહેલા ડોટ અને પછી ક્રોસ ક્રમ એનો એ જ રાખવાનો છે જે પ્રકારે બોલતા હોય એ પ્રકારે જ ક્રમ રાખવાનો છે અને એ જ ઉપર લખ્યું એ જ થયું ને એકા સદિશ છે બીજો એકા સદિશ છે એ બંને વચ્ચેનો ડોટ પડક છે અદિશ ગુણન છે આ બંનેનું એમ પણ કહી શકાય બરાબર છે આગળ જોઈએ તેને આ સંકેત અથવા આ સંકેત દ્વારા દર્શાવ્યા છે જો બંને સંકેતો ફેર શું છે અહીંયા અલ્પવિરામ કર્યો છે એટલે અલ્પવિરામ કરો તો પણ બરાબર છે અને ન કરો તો પણ કશો વાંધો નથી એ આપણે ધ્યાનમાં લઈશું તમે અલ્પવિરામ કરશો તો પણ વાંધો નથી ન કરો તો પણ વાંધો નથી એટલે કે તમે શું કહેશો કે એને તમે આમ લખી શકશો ત્રણેય સદીશનું ત્રિગુણન એટલે સદી ડોટ કૌંસમાં સદીશ બી ક્રોસ સદીસ સી છે આ લખ્યું છે તો પણ તમારે એ જ આવે કે આ ત્રણ સદીશોનું અદિશ ગુણન છે ને આ લખ્યું છે એનો મતલબ પણ એ જ છે કે આ ત્રણ સદીશોનું અદિશ ગુણન છે અદિશ એટલા માટે લખ્યો છે કે આનો જવાબ એક સંખ્યા આવશે ડોટ ફળક આવે ને આપણી પાસે બી અને સીનો ક્રોસ ફોડક સદીશ આ પણ સદીશ અને સદીશ સદીશ વચ્ચે ડોટ તો ડોટ તો આપણને એક સંખ્યા આપશે ખબર છે બરાબર ચલો આગળ જોઈએ છે કેટલાક અવલોકનો આપણે જે આ જોયું સદીશોનું અધિસ્ત્રી એના કેટલાક અવલોકનો કરવાના છે અવલોકન જોઈએ છે આપણે એક પછી એક ચલો પહેલું અવલોકન મેં તમને હમણાં કહ્યું એ જ કે આ હંમેશા અધિશ રાશિ છે ચલો બીજું અવલોકન મહત્વનું છે ભૌમિતિક રીતે આ જે ત્રણ સદીશોનું અધિસ્ત્રી ગુણન છે શું બતાવે છે તો ભૌમિતિક રીતે અધિસ્ત્રી માન તમે આનું માન કરો તો એકબીજાને સંલગ્ન બાજુઓ સદી એ સદીશ બી અને સદી થી બનતા સમાંતર ફલકનું ઘનફળ બતાવે છે જો બાજુમાં અહીંયા સમાંતર ફલક બતાવ્યો છે જેની જેના ફલક એકબીજાને સમાંતર હોય આ બે ફલક સમાંતર આ બે સામસામે સમાંતર અને આગળનું ને પાછળનું સમાંતર બસ એટલું જ જોઈએ ખૂણા શું છે એ જોવાની જરૂર નથી સમઘન નથી આ સમઘનમાં ખૂણાઓ હંમેશા કાટખૂણા જ હોય લમગનમાં પણ હંમેશા આવો કાઠખુણા હોય આ કાઠખુણાની જરૂર નથી બરાબર સામસામેના ફલક સમાંતર હોવા જોઈએ આ સમાંતર ફલક છે અને આનું ઘનફળ એ આના માનાંકથી બતાવાય છે આમાં જરૂરી શું છે કે ત્રણેય સદીશો એક જ શિરો બિંદુમાંથી નીકળતા હોવા જોઈએ મતલબ ત્રણેય શિરો બિંદુનું એક જ ઉદ્ભવ બિંદુ હોવું જોઈએ પ્રારંભ બિંદુ ત્રણેયનું એક જ હોવું જોઈએ જો બતાવે છે મેં અહીંયા એકા સદિશ છે એકા સદિશ છે એકા સદીશ છે ધારો ક્યાં એ સદિશ છે આ બી સદીશ છે અને આ જે છે એ સી સદીશ છે એવું વિચારીએ આપણે તો આનું ઘનફળ એ આ જે ત્રિગુણન છે એનો માનાંક એના માન જેટલું થાય છે મતલબ આ રીતે કે આ સમાંતર ફલકનું ગનફળ સમાંતરફલકનું ઘનફળ બરાબર માનાંકમાં એ સદીશ ડોટ બી સદીશ ક્રોસ સી સદીશ આ રીતે આજુબાજુ અહીંયા માનાંક કરવાનો છે બરાબર આ સંકેત કરો કે આ સંકેત કરો બંને એક જ વસ્તુ છે એટલે આ આપણને આ સમાંતર ફલકનું ઘનફળ આપે છે બરાબર સમજાયું ઓકે ચલો આગળનું અવલોકન અવલોકન નંબર ત્રણ જુઓ જો સદીશ એ સદીશ બી અને સદી સી હોય

ત્રણ સદીશનું ત્રિગુણન આપણે યાદ રાખવાનું છે એટલે નિઃસાયકમાં એ વન એ ટુ એ થ્રી બી વન બી ટુ બી થ્રી મતલબ સદીશ એના આદિશ ઘટકો પછી સદીશ બીના આદિશ ઘટકો અને સદીસ સીના આદિશ ઘટકો છે એનું નિઃસાયક છે આ તો નિઃસાયક જ છે આ તો નિઃસાયક જ છે બરાબર છે ઓકે ચલો ચોથું લોકો શું કહે છે આપણને જો સદીશ એ બી અને સી કોઈ પણ ત્રણ સદીશ હોય તો આના બરાબર આના બરાબર આ જો કોના બરાબર છે સમજી લઈએ અને ચક્રીય ફેરવ્યા છે આગળનો સદીશ છે એ પાછળ મૂક્યો છે એટલે બી સી અને પછી એ લીધો છે ફરીથી પાછો બીને આગળથી કાઢીને પાછળ મૂક્યો છે જોવો જરા મતલબ એને ચક્રીય તમે ફેરવી શકો છો તેનું મૂલ્ય બદલાતું નથી ઇક્વલ ટુ કર્યા છે એનો મતલબ શું એનું મૂલ્ય બદલાતું નથી એટલે પહેલાં સદીશ એ સદીશ બી અને સદીશ સી અથવા સદિશ બી સદીશ સી અને સદીશ એ અથવા સદીશ સી સદીશ એ અને સદીશ બી એનું ત્રિગુણન સમાન જ હોય છે એટલે કે ત્રણ સદિશના વૃત્તિય ક્રમચયથી અધિસ્ત્રી ગુણનની કિંમત બદલાતી નથી ચલો પાંચમું અવલોકન અદિસ્ત્રી ગુણન એટલે કે આમાં અંતઃગુણન અને બહિર્ગુણની અડગ અદલા બદલી કરી શકાય છે અદલ બદલ કરી શકાય છે એટલે અંતઃગુણન છે ત્યાં તમે ક્રોસ પડગ કરી શકો અને ક્રોસ છે ત્યાં તમે ડોટ કરી શકો પણ હા સરસ શું છે કે જ્યાં ક્રોસ જો અહીંયા બદલ્યું છે નીચે મેં બરાબર અહીંયા ડોટને ક્રોસ છે પણ ડોટની જગ્યાએ ક્રોસ કર્યો એબીસી તો એ જ ક્રમમાં છે બંનેમાં જો એબીસી એબીસી એ જ ક્રમમાં છે પણ ડોટ અને ક્રોસ બદલ્યો છે પણ સરસ શું છે કે જ્યાં ક્રોસ છે એની આજુબાજુ કૌંસ હોવો જોઈએ કેમ મેં તમને હમણાં આગળ સ્પષ્ટતા કરી છે બરાબર ચલો આગળનું અવલોકન અવલોકન નંબર છ શું કહે છે કે જો તમે કોઈ પણ બે સદીશની અદલા બદલી કરો અહીંયા બી અને સી સદીશ દેખાય છે આપણને એની અદલા બદલી કરી સી અને બી સદીશ તો માઇનસ આવે છે કેમ સમજવું સરળ છે આ નિઃસાયકમાં તમે અહીંયા કોઈ પણ બે સદીશની અદલા બદલી કરો મતલબ બે હારની અડલા બદલી થવાની ને અને બે હારની અડલા બદલી થવાની તો નિઃસાયકમાં આપણું મૂલ્ય માઇનસ આવે છે બસ એ જ છે અહીંયા એટલે બી અને સીની અદલા બદલી તમે કરો છો એ બંનેના સ્થાન એકબીજાના બદલો હા ચક્રીય ફેરવો તો મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી કારણ કે બધાના સ્થાન બદલી જાય છે ફરીથી કારણ કે બધા ચક્રીયમાં બધાના સ્થાન બદલી જાય છે કોઈનું એનું સ્થાન રહેશે નહીં જ્યારે અહીંયા માત્ર એક બે જ સ્થાન બદલાય છે એકનું તો એનું એ જ રહે છે અહીંયા એ પોતે એનું એ રહ્યો ખાલી બે જ બદલાય એટલે માઇનસ આવે છે એ પ્રકારે કોઈ પણ બે બદલાય એટલે એનું મૂલ્ય માઇનસમાં આવશે બરાબર છે ઓકે આગળનું અવલોકન છેલ્લું અવલોકન જો સાતમા અવલોકનમાં શું છે કે બે સદી સમાન હોય તો એનું મૂલ્ય શૂન્ય આવશે અને સમજવું સરળ છે આપણે કહ્યું કે બે આ પેટી ગુણન બરાબર શું તો આ નિશ્ચાય બે સદી સમાન તો અહીંયા બે હાર સમાન આવશે આ પણ એ તો એના ઘટકો અને અહીંયા પણ એ હોય તો પણ એના ઘટકો એટલે બે હાર સમાન તો નિઃસાયકનું મૂલ્ય ઝીરો આપણને ખબર છે એટલે કોઈ પણ બે હાર સમાન હોય પહેલો અને છેલ્લો સમાન હોય એટલે પહેલીને ત્રીજી હાર સમાન હોય તો પણ ખબર છે આપણે નિઃસાયકનું મૂલ્ય ઝીરો થાય છે બરાબર છે ચલો હવે સ્વાધ્યાય જોઈએ છે સ્વાધ્યાય દસ પોઈન્ટ પાંચમાં પહેલો એક જ દાખલો ગણવાનો છે બાકીના દાખલાઓ આપણા આ વર્ષના કોર્ષમાં નથી ચલો શરૂ કરીએ છીએ ગણવાની અને એ સેલો પણ છે એકદમ અહીં આ પેટી ગુણન કયું છે આપણને સદીશ એ સદીશ બી અને સદી સીનું પેટી ગુણન બરાબર શું નિશ્ચાય આપણને યાદ છે ચલો પહેલાંના ઘટકો એક માઇનસ બે અને ત્રણ એક માઇનસ બે અને ત્રણ બીના ઘટકો બે માઇનસ ત્રણ એક બે માઇનસ ત્રણ અને એક સીના ઘટકો ત્રણ એક માઇનસ બે ચલો બરાબર અને શોધીએ છીએ એકની સાથે ત્રણ દૂ છ માઇનસ એક માઇનસ બે પણ અહીંયા માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ બે ચલો માઇનસ બે ઉપર છોકરી મારીએ છીએ એટલે માઇનસ ચાર માઇનસ ત્રણ ચલો અહીંયા વધતા ત્રણની સાથે ત્રણ પર ચોકડી મારીએ એટલે બે માઇનસ માઇનસ પ્લસ નવ થશે ચલો બરાબર છ માઇનસ એક પાંચ ગુણ્યા એક એટલે પાંચ માઇનસ ચાર માઇનસ ત્રણ માઇનસ સાત ગુણ્યા બે એટલે માઇનસ ચૌદ નવ બે અગિયાર ગુણ્યા ત્રણ અગિયાર ત્રણ તેત્રીસ તેત્રીસ ને પાંચ અડત્રીસ માઇનસ ચૌદ એટલે આપણો જવાબ છે ચોવીસ બરાબર છે ઓકે ચલો હવે આગળનું સ્વાધ્યાય છેલ્લું સ્વાધ્યાય સ્વાધ્યાય નંબર દસ એટલે પ્રકીર્ણ સ્વાધ્યાય છે બરાબર છે આગળ હવે કોઈ પોઈન્ટ બાકી નથી એક પોઈન્ટ બાકી છે પણ આપણા પુરુષમાં નથી આ વર્ષના એટલે હવે સીધું જ સ્વાધ્યાય દસ શરૂ કરીએ છીએ ચાલો એનો પહેલો દાખલો એક્સ વાય સંતલમાં એક શખ્સની ધન દિશા સાથે ત્રીસંશનો ખૂણો બનાવતો એકમ સદિશ લખો જો હવે આ દાખલામાં એક આ વસ્તુ આપણે યાદ રાખી શું તો હું લખાવું છું એ એક્સ વાય સમતલમાં કોઈ પણ એકમ સદિશ એકમ સદિશ એટલે કેમ કારણ કે તમે માનાંક શોધો તો આપણે માનાંકમાં શું કરીએ છીએ અંડર રૂટ અધીશ ઘટકોના વર્ગોનો સરવાળો એટલે કોસ નો વર્ગ અને વધતા સાઈન નો વર્ગ એટલે આ શું થવાનો વનસ થવાનો ને એટલે આ એકમ સદીશ જ છે એક્સ વાય સંતમાં કોઈ એકમ સદીસ એટલે આ થાય હવે એમાં ત્રીસ અંશ નો ખૂણો બનાવે થીટા એટલે શું છે તો એક્સ અક્ષ ધન દિશા સાથેનો ખૂણો થીટા એટલે આપણે જાણીએ છીએ એ પ્રકારે તો અહીંયા ત્રીસ અંશ મૂકી એટલે આપણો જવાબ મળશે માટે માગેલ સદીશ બરાબર કોસ ત્રીસ અંશ આઈ કેરેટ વત્તા સાઈન ત્રીસ અંશ જે કેરેટ ચલો એટલે કેટલા તો કે રૂટ થ્રી ટુ આઈ કેરેટ અને સાયંત્રીસ એટલે વન બાય ટુ જે કેરેટ બરાબર છે બસ આ જવાબ છે દાખલા નંબર બે જોઈએ છે બિંદુઓ પી અને ક્યુ ને જોડતા સદીશના અધીસ ઘટકો અને માન શોધ સહેલો છે શરૂ કરીએ અહીં એપી સદીસ બંનેને જોડતો સદીશ એટલે વાય વન માઇનસ વાય ટુ જે કેરેટ વત્તા ઝેડ વન માઇનસ ઝેડ ટુ કેરેટ બરાબર છે હવે આના આદિજ ઘટકો ચલો હવે એપી સદીશના અધિજ ઘટકો એક્સ વન માઇનસ એક્સ ટુ અલ્પ વિરામ વાય વન માઇનસ વાય ટુ અલ્પ વિરામ ઝેડ વન માઇનસ ઝેડ ટુ છે એના અધિસ ઘટકો કહેવાય અને એનું માન એપીનું માન માનાંક બાય એપી બરાબર તો અઢીસ ઘટકોના વર્ગોનો સરવાળો એનું વર્ગમૂળ એનું માન છે એટલે એક્સ વન માઇનસ એક્સ હોલ સ્ક્વેર પ્લસ બરાબર તમે લખી શકશો એ બસ પૂરો થઈ ગયો દાખલો ચલો દાખલા નંબર ત્રણ જોઈએ છે એક છોકરી પશ્ચિમ દિશામાં ચાર કિલોમીટર ચાલે છે પછી તે ઉત્તરથી પૂર્વ તરફ ખૂણે ત્રણ કિલોમીટર ચાલે છે અને થોભે છે મુસાફરીમાં પ્રારંભ બિંદુથી છોકરીનું સ્થળાંતર શોધો ચાલો શરૂ કરીએ છે પહેલા આપણે અક્ષો બનાવીએ કારણ દિશા છે પશ્ચિમ દિશા છે ઉત્તર દિશા એવા શબ્દો છે ખૂણો છે એટલે અક્ષો બનાવીએ હવે લઈએ ધારો કે છોકરીનું પ્રારંભ બિંદુ ઉગમ બિંદુ છે અને ઉગમ બિંદુથી પશ્ચિમ દિશામાં ચાર મતલબ એક અક્ષની ઋણ દિશામાં પશ્ચિમ દિશા એટલે એ દિશામાં ચાર કિલોમીટર અંતર કાપે છે અને ચાર કિલોમીટર અંતર કાપે એટલે અહીંયા પહોંચે છે જો આ રીતે હું અહીંયા એ નામ આપું છું અહીંથી તે પ્રારંભ બિંદુ છે અહીંથી ચાર કિલોમીટર અહીંયા અંતર ચાલી અને એ બિંદુએ પહોંચે છે પછી શું કે છે તે પછી ઉત્તરથી પૂર્વ તરફ મતલબ આ ઉત્તર મેં દોરી છે અહીંયા રેખાખંડ દોર્યો ને ઉત્તર તરફ દોરી છે અહીંથી કોઈ પણ બાજુ ઉપર જઈએ એટલે ઉત્તર કહેવાય ને એવું નહીં કે ભાઈ આ વાક્ષ ઉપર ઉત્તર કહેવાય એક શખ્સ ઉપરના કોઈ પણ બિંદુથી ઉપર તરફ એટલે ઉત્તર તરફ એટલે આ ઉત્તર સમજાય એટલા માટે રેખાખંડ દોર્યો છે હવે ઉત્તરથી પૂર્વ તરફ આ બાજુ ડાવી બાજુ પશ્ચિમ અને જમણી બાજુ પૂર્વ એટલે ઉત્તરથી પૂર્વ તરફ ત્રીસના ખૂણે એ ત્રીસ અંશ સોરી ત્રણ કિલોમીટર ચાલે છે મતલબ આ રીતે જો આ આપણું પ્રારંભ બિંદુ આ ચાર કિલોમીટર અંતર ચાલે છે અહીંથી પછી ઉત્તરથી પૂર્વ જોડે આ ત્રીસનો ખૂણો અને ચાલે છે કેટલું ત્રણ કિલોમીટર સમજાયું તમને બરાબર છે અને મારે હવે શોધવાનું શું છે આગળ જુઓ જયારે ચાલે છે અને થોભે છે

ચાર કિલોમીટર અંતર કાપ્યા પછી મતલબ આમનો સદીશ છે આ રીતે છે પછી શું કરે છે કે પૂર્વ દિશામાં ત્રીસ અંશના ખૂણે ત્રણ કિલોમીટર ચાલે છે અને બી બિંદુએ પહોંચે છે મારે શોધવાનો છે ઓબી તો ત્રિકોણનો નિયમ એટલે શું OA વત્તા એ બરાબર ઓ બી આવશે ને એટલે ઓ બી શોધવાનો થશે એટલે મારે OA શોધવાનો થશે અને એ બી શોધવાનો થશે હવે એ બી શોધવા શું કરવું પડશે મારે કે ધન કેટલો સાથે આ ત્રીસ છે તો આ સાહીઠ થાય અને આ સદીશ નું માન કેટલું છે ત્રણ એક શખ્સની સાથે θ ખૂણો બનાવતી અને એક માન વાળો સદીશ કયો હમણાં જ પહેલા દાખલામાં લખ્યો એ કો થીટા મતલબ આરવે આરે કોટા આઈ કેરેટ સાઈન થીટા જે કેરેટ આ છે એક સચની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવ તો એકમ સદીશ પણ અહીંયા તમારે ત્રણ માન જોઈએ છે ને એટલે આને ત્રણ વડે ગુણવાનો એટલે આનું માન કેટલું આવશે ત્રણ અને ખૂણો કેટલો લેવાનો થીટાની જગ્યાએ સાઈઠ અંશ લેવાનો એટલે મને આ એ બી મળી જશે આ એ બી મળ્યો હવે ઓ એ સદિશ કેટ લેવાનો તો આપણને ખબર છે કે ભાઈ ધન દિશા તરફનો એકમ સદિશ એટલે આઈ કેરેટ યાદ છે આપણને અહીંથી આ એકમ સદિશ બે માનવાળો એટલે ટુ આઈ કેરેટ ત્રણ માનવાળો એટલે થ્રી આઈ કેરેટ પણ આ બાજુ ચાર માનવાળો પણ આ વિરુદ્ધ દિશા એટલે માઇનસ ફોર આઈ કેરેટ આવે બરાબર છે ઓ એ સદિશ એટલે માઇનસ ફોર આઈ કેરેટ ઓકે લખીએ છીએ આ બધું શરૂ કરીએ ધારો કે છોકરીનું પ્રારંભ બિંદુ ઉગમ બિંદુ ઓ છે ચાલો આગળ ધારો કે છોકરી પશ્ચિમ દિશામાં ચાર કિલોમીટર ચાલ્યા પછી એ સ્થાને પહોંચે છે અથવા એ બિંદુ એ પહોંચે છે ચાલ એના પછી આગળ ધારો કે ઉત્તરથી પૂર્વ તરફ પૂર્વ તરફ ત્રીસ અંશ ના ખૂણે ત્રણ કિમી ચાલ્યા પછી બી બિંદુએ પહોંચે છે બી બિંદુ એ પહોંચે છે આ બાજુ આઈ કેરેટ તમને આ બાજુ માઇનસ આઈ કેરેટ પણ ચાર એકમ છે માઇનસ ફોર આઈ કેરેટ ચલો ઓી સદીશ બરાબર તો તમને કયું એ પ્રકારે થ્રી ત્રણ માન વાળો કોસ या थीटा थीटाने बदले के साठ अंश आई केरेट वत्ता थ्री साइन साइठ अंश जे केट एट बराबर कॉस सिक्सटी एट वन बाय टू, आई केट थ्री साइन सिक्सटी एट रूट थ्री बाय टू जे केट मतलब त्र द्वितीय आई केरेट वत्ता थ्री रूट थ्री

પાંચ દુત્યાંશ આઈ બરાબર છે દાખલો દાખલા નંબર ચાર જો એ સદીશ બરાબર બી સદીશ વત્તા સદીશ તો શું આ માનાંક સત્ય છે તમારા જવાબનું સમર્થન કરો ચલો લખીએ છીએ આપણો જવાબ છે ના તો હવે સમર્થનમાં ઉદાહરણ આપીએ ધારો કે સદીસે બરાબર આઈ લઉં છું હવે એના બરાબર બી અને સી નો સરવાળો થવો જોઈએ ચલો બી સદીશ બરાબર હું ટુ આઈ કેરેટ લઉં અને સી સદીશ બરાબર માઇનસ આઈ કેરેટ લઉં સરળ સદીશ જ લઈએ અને જોઈ શકાય છે અનુમાન બે અનુમાન એક બે ને એક ત્રણ અને એક આનુમાન એક સરખું થવાનું નથી પણ હા સરવાળો સરખો થશે અહીં આ બંનેનો સરવાળો કરીએ બી સદીશ વત્તા સી સદીશ એટલે ટુ આઈ કેરેટ ઓછા આઈ કેરેટ એટલે બરાબર આઈ કેરેટ એટલે બરાબર થયો એ સદીશ પરંતુ એ સદીશનું માન બરાબર એક બી સદીશનું માન બરાબર બે અને સી સદીશનું માન બરાબર એક અહીં માનાંકમાં બી સદીશ વત્તા માનાંકમાં સી સદીશ બરાબર બે વત્તા એક એટલે કે ત્રણ ઇઝ નોટ ઇક્વલ ટુ માનાંકમાં એ સદીશ એટલે આપણો જવાબ ના પાડ્યો છે બરાબર છે દાખલો પાંચ એક્સના જે મૂલ્ય માટે આ પોતે એકમ સદીશ હોય તે મૂલ્ય શોધો તો આપણે શું કરી દેવાનું આને એકમ સદીશ લઈ લેવાનું શરૂ કરીએ ધારો કે માનાંકમાં એક્સ આઈ કેપ વત્તા જે કેપ વત્તા કે કે કેપ બરાબર એક લઈ લેવાનું ચલ હવે આપણી પાસે આ ગુણધર્મ છે માનાંકમાં લેમડા એ સદીશ બરાબર માનાંકમાં લેમડા માનાંકમાં એ સદીશ આ રીતે છૂટું પાડી શકાય તો છૂટું પાડી આ એક્સ એ અધિશ છે હા બંને સદીશો તો આવું લખી શકાય નહીં પાછો તો માનાંકમાં એક્સ માનાંકમાં આઈ કેપ વધતા જે કેપ કે કેપ બરાબર એક ત્યાર ફોર માનાંકમાં એક્સ હવે આનો માનાંક આ આનો માનાંક મળશે વન પ્લસ વન પ્લસ વન બરાબર વન એટલે માનાંકમાં એક્સ બરાબર વન અપોન રૂટ આ તો અધીશ છે એક્સ એટલે એક્સ બરાબર શું તો ઓર માઇનસ વન અપોન રૂટ જે આપણે શોધવાનું છે જે માગેલ મૂલ્ય છે બરાબર છે ચલો આગળનો દાખલો એક્ઝામ્પલ નંબર છ આવશે જે સદીશ માન પાંચ એકમ હોય અને સદીશો એ અને બી ના પરિણામ સદીશને સમાંતર હોય તે તો પરિણામ સદીશ એટલે આ બેનો સરવાળો ચલો શરૂ કરીએ પહેલા આ બંનેનો સરવાળો કરીએ અહીં એ પ્લસ સદીશ બી બરાબર ડાયરેક્ટ સરવાળો કરી દઈએ છીએ બે ને ત્રણ થ્રી આઈ કેરે ત્રણ અને માઇનસ બે એટલે જે કેરેટ ત્રણ અને સોરી માઇનસ કે અને પ્લસ કે એટલે ઝીરો એટલે થ્રી આઈ કેરેટ વધતા જે કેરેટ આવશે આપણી પાસે ચાલો હવે આગળ વધીએ છીએ હવે એક વસ્તુ યાદ કરો કે જો એ સદીશ બરાબર લેમડા બી સદીશ તો અને તો જ સદીશ એ અને સદીશ બી સમાંતર સદીસો છે આવું કહ્યું હતું આપણે બીજી એક વાત આ પણ કરી છે કે સદીશ એ બરાબર લેમડા બી સદીશ અને જો લેમડા ગઢ દેન ઝીરો હોય તો બંને સમાન દિશાના સદીશો છે અને જો લેમડા લેસદેન ઝીરો હોય તો બંને પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશો અને સમાન દિશાના સદીશોને સમાંતર કહેવાય છે અને વિરુદ્ધ દિશાના સદિશોને પણ સમાંતર કહેવાય બરાબર છે એટલે અહીંયા સમાંતર સદિશ માટે આ બી સ્પષ્ટતા કરવી જરૂર નથી માત્ર આટલું હોય તો તમે શું કહેવો કે એ સદિશ અને બી સદિશ સમાંતર સદીશો છે એક બીજી વાત કે એ સદિશની ની જગ્યાએ તમે લેમડા બી સદીશ લખી શકો કારણ કે બંને સમાન છે ને તમે એટલે આમ પણ કહી શકો કે બીને સમાંતર કોણ હોય લેમડા બી સદીશ ફરીથી બીને સમાંતર કોણ હોય લેમડા બી સદીશ તો આપણે આને સમાંતર જોઈએ છે જોવો કયું છે પરિણામ સદીશ ને સમાંતર તો આને સમાંતર સદીશ કયો લેમડા સદી મતલબ લેમડા ગુણ્યા આ સદીશ હવે માગેલ સદીશ બરાબર લેમડા એ સદીશ પ્લસ બી સદીશ કારણ કે સમાંતર માંગ્યું છે એટલે પરંતુ માગેલ સદીશ નું માન તો પાંચ એકમ છે પરંતુ છેદીશ નું માન પાંચ એકમ છે એટલે માટે આનું માન બરાબર પાંચ એકમ માનાંકમાં લેમડા એ સદીશ વત્તા બી સદીશ બરાબર પાંચ એટલે કે આને છૂટો પડો માનાંકમાં લેમડા હમણાં જ વાત કરીએ આપણે છૂટો પડી શકાય અને આની જગ્યાએ લખો માનાંકમાં થ્રી આઈ કેરેટ વત્તા જે કેરેટ બરાબર પાંચ એટલે માનાંકમાં લેમડા ચલો આ શું છે તો કે અંડર રૂટ ત્રણનો વર્ગ નવ એકનો વર્ગેક બરાબર પાંચ એટલે કે માનાંકમાં લેમડા બરાબર પાંચના છેદમાં રૂટ ટેન એટલે કે લેમડા બરાબર પ્લસ અથવા માઇનસ ફાઈ બાય રૂટ ટેન એટલે એવા માગેલ સદીશ માટે માગેલ સદીશ બરાબર લેમડાની કિંમત આ છે પ્લસ ઓર માઇનસ ફાઈ બાય રૂટ ટેન અને એ સદીશ વત્તા બી સદીશ મતલબ આ થ્રી આઈ કેરેટ વત્તા જે કેરેટ બરાબર છે ઓકે સમજાવવું જોઈએ તમને શું કરવાનું છે તે બે વસ્તુ આપી છે કે સમાંતર આપ્યું છે અને સદીશનું માન પાંચ પહેલાં સમાંતર સદિશો દેવો અહીંયા એ સદીશ વત્તા બી સદીશની જગ્યાએ ડાયરેક્ટ તમે આ લખી શકો થ્રી આઈ કેરેટ વત્તા જે કેરેટ તો અહીંયા પણ સીધું જ થ્રી આઈ કેરેટ વધતા જે કેરેટને પછી આ પ્રકારે સમજાઈ ગયું તમને ઓકે